ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પ્રજાપતિ પ્રીમિયમ લિંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીપીએલના ચેરમેન ધર્મિલભાઈ જાંજમેરા તેમજ સમગ્ર પીપીએલ ટીમે જહેમત ઉઠાવી હતી અને અંદાજે 70-80 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ પ્રીમિયર લિંક દ્વારા કતારગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરોનાની મહામારી અંતર્ગત લોકડાઉનનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ચુસ્તપણે પાલન થાય તેવું ખાસ ધ્યાન રાખીને આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પીપીએલના ચેરમેન ધર્મિલભાઈ ઝાંઝમેરિયા તેમજ સમગ્ર પીપીએલ કમિટીએ જહેમત ઉઠાવી હતી અને અંદાજે 70-60 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સાથે પીપીએલ કમિટી દ્વારા લોકસમર્પણની ટીમને 5 પીવી કીટ પણ ડોનેટ કરવામાં આવી હતી. મારું નામ ધર્મિલ ઝાંઝમેરા, ચેરમેન પ્રજાપતિ પ્રીમિયર લીગ એટલે કે પીપીએલ. આવતીકાલે ગુજરાત ગૌરવ દિન છે, ગુજરાત સ્થાપના દિવસ છે અને ભારતભરમાં કોવિડ-19ને લીધે લોકડાઉનનો પીરિયડ ચાલે છે. ત્યારે મનમાં વિચાર આવ્યો કે દેશની સેવા માટે કંઈક કાર્ય કરવું છે. તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાનો સંપર્ક કર્યો. તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી એક નવો રસ્તો એમણે ચાલ્યો, રક્તદાન. તો અમે પીપીએલના દરેક સદસ્યોનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે આપણે આ સમયમાં રક્તદાન કરીએ, કારણ કે ભોજન તો બધાને મળી રહી છે પરંતુ લોહી એક એવી જરૂરિયાત છે કે જે થેલેસેમિયા જેવા માંદગીના બાળકોને જેમ તેમ મળતું નથી. તો આ સમયમાં જો લોહી મળે, શહેરમાં લોહીની પણ ઘણી ઉણપ છે, તો અમારી સેવા નિરર્થક નહીં જાય, સાર્થક ગણાશે. તો વિનોદભાઈના સંપૂર્ણ સહકારથી અને લોકસમર્પણ બેંકના દિલીપભાઈનો સંપર્ક કરતા એમણે અમને એક બસની વ્યવસ્થા કરી દીધી. અમે અલગ અલગ જગ્યાએ 10 પોઈન્ટ રાખ્યા છે, ત્યાંથી સંપૂર્ણ સોશિયલ મીડિયા સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને જાહેરનામાનો ભંગ ન થાય એ રીતના અમે બસ દ્વારા અહીંયા આવ્યા છીએ. એટલે વારંવાર કોઈને કહેવું નથી પડ્યું, માત્ર એક જ વાર પછી નોટિસમાં અત્યારે સૌ અહીંયા હાજર થયા છે અને અત્યાર સુધીમાં લગભગ 85 બોટલ થઈ ગઈ છે. આ જોતા તો એવું લાગે છે કે અમે 300 બોટલ પણ કરી શકીએ, પરંતુ લોકસમર્પણ બેંકે કીધું એક જ દિવસ નહીં પરંતુ 3 દિવસ વારે વારે આવી અને 100-100 બોટલ આપો. તો અમારો એક આ પ્રયાસ હતો. તો હું પીપીએલના સૌ મારા મિત્રોનો પણ આભારી છું અને વિનોદભાઈ મોરડિયાનું માર્ગદર્શન આવું અમને કાંઈ મળતું રહે તે જ અપેક્ષા છે. નમસ્કાર, વિનોદ મોરડિયા, કતારગામ ધારાસભ્ય. આજે અહીંયા લોકસમર્પણ .net ની અંદર પ્રજાપતિ પ્રીમિયમ લિંક દ્વારા બ્લડ બેંકનું આયોજન કર્યું છે. એની અંદર અવિરત પ્રમાણે યુવાનો અત્યારે રક્તદાન કરી રહ્યા છે. હું એમને અત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને પ્રીમિયમના પ્રમુખ શ્રી ધર્મિલભાઈ જાંજમેરા છે, એમણે આયોજન કર્યું છે. અને અત્યારે જે કાંઈ આવા સમયની અંદર જે જરૂરિયાત છે, લોકો લોકડાઉનની અંદર ફસાયેલા છે અને જે લોકો બીમાર પડે છે ત્યારે આખા સુરતમાં બ્લડ કેમ્પો અત્યારે થઈ શકતા નથી, એવા સમયે પીપીએલએ જે આયોજન કર્યું છે એમનું બિરદાવું છું. આજના રક્તદાતાઓ લાખ લાખ અભિનંદન આપું છું, એટલા માટે કે ફૂડ પેકેટ તો લોકો વિતરણ કરે છે, ફૂડ તો આપે છે, કીટ આપે છે, અન્ય સેવાઓ આપે છે, પણ અત્યારે મહામૂલ્ય રક્તદાન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે અને સુરતને મોટો સહારો આપી રહ્યા છે, એમને અભિનંદન પાઠવું છું.